અહીંયા પ્રત્યક્ષ બિરાજમાન વાલાવાલા પીવડા ઘનશ્યામ મહારાજ પૂજ્ય સંતો પૂજ્ય ગુરુજી એમના ચરણોમાં હું દંડવત્સ પ્રણામ કરીને જય સ્વામિનારાયણ આપ સર્વે વાલા ભક્તજનોને પણ આપના ચરણોમાં પ્રેમથી જય સ્વામિનારાયણ ખાસ કરીને મને અહીંયા સ્વામીજીએ જે આમંત્રણ આપ્યું છે એમાં જેને આ એકેડેમી મ્યુઝિક એકેડેમીનો વિચાર આવ્યો છે અને એ વિચાર અમલમાં મૂક્યો એવા સર્વેજનોના ચરણોમાં પણ હું ભાવથી પ્રણામ કરીને જયસ્વામિનારાયણ આ જે કંઈ એકેડમીની અંદર નિષ્ણાત ગુરુજનો સેવા આપે છે તેવા સર્વે ગુણીજનોને પણ હું પ્રણામ કરું છું એમના ચરણોમાં ભાવથી હૃદયથી હું જયસ્વામિનારાયણ કરું છું અને સાથે સાથે આ યાત્રામાં જોડાયેલા તમામ નાના બાળભક્તો કે જે લોકો આ સંગીતની સાધના કરવાના છે કરે છે તે સર્વેના ચરણોમાં પણ હું પ્રણામ કરીને જયસ્વામિનારાયણ કહું છું આજે મારો અહીંયા જે સંગીત વિશે કહેવાનું છે તો એટલું જ કહીશ સંગીત સ્વર હૈ ઈશ્વર કી હર સુર મેં બસે ઘનશ્યામ રાગી જો સુનાય રાગીની તો રોગી કો મિલે આરામ કારણ કે આ સંગીત એવી ભાવવાહી વસ્તુ છે દિવ્ય વસ્તુ છે કે જે ભગવાન પાસે જવા માટેનો સહજ સરળ સીધો આ એક માર્ગ છે જે ભક્તિ માર્ગ છે આપણે બે માર્ગ છે જ્ઞાન માર્ગ છે અને ભક્તિ માર્ગ છે તો આ ભક્તિ માર્ગ ભગવાન માટે સીધું જ મ્યુઝિક ઇઝ ધ શોર્ટેસ્ટ બટ ધ મોસ્ટ ડિરેક્ટ વે ટુ રિયલાઇઝ ગોડ આ ભગવાનની જોડે પહોંચવા માટેનો સરળ માર્ગ છે એમાં અનેક પ્રકારો છે ગીતમ વાદ્યમ તથા નૃત્યમ ત્રયમ સંગીત મુચ્ય તે એમાં ગીત છે વાજિંત્રો વગાડવા માટે વાદ્યો છે અને નૃત્ય છે પણ એમાં શ્રેષ્ઠ એ ગાયન છે એટલે ગાયન એટલા માટે કે કોઈ પણ વ્યક્તિ શીખી શકે અને એમાં કોઈ મૂડીની જરૂર નથી કારણ કે ગળું ભગવાને આપ્યું છે અને એ અવાજ આખા શરીરને એટલો બધો ઉપયોગી થઈ પડે છે કે સ્વાસ્થ્યય આપણું સદાય તંદુરસ્ત રહે કોઈ પણ જાતને કારણ કે એની અંદર એક રિધમ છે લય છે અને તાલ છે આપણું સંગીત જે છે શરીરમાં પણ હૃદયના ધબકારા છે એ સેકન્ડ સેકન્ડની માત્રા છે અને જે વસ્તુ સંગીતમાં છે લય છે તાલ છે એટલે સમ્યક યદ ગીત ગીયતે તત્સંગીતમ સમ્યક પ્રકારથી એટલે કે સ્વર તાલ શુદ્ધ આચરણ હાવભાવ અને શુદ્ધ મુદ્રા સાથે જે ગવાય તેને સંગીત સિવાય સંગીત કહેવાય એટલે આપણે સત્યમ શિવમ અને સુંદરમ કહીએ છીએ તો એની અંદર પાછું તાલ છે લય છે શુદ્ધ આચરણ છે સાથે સાથે સંગીતની અંદર જુદા જુદા ભાવ છે ચંચળ ભાવ છે ગંભીર ભાવ છે શાંત રસ છે જુદા જુદા રસ છે અને એ રસને દ્વારા આપણું રુધિરા મિશ્રણ જે છે એ એકદમ રિધમમાં ચાલે અને રીધમમાં ચાલે એટલે હું માનું છું ત્યાં સુધી જો અત્યારે આ બાળકો જે શીખે છે એમને બે ત્રણ ફાયદાઓ થશે એક તો ભગવાનની ખૂબ નજીક રહેવાશે કારણ કે સ્વામીજી ઘણી વખત કથામ કહે છે કે સહજાનંદ સહજ આનંદ તો આપણે જે કંઈ કીર્તન ગાવાના છે એ ભગવાનને રાજી કરવા જ ગાવાના છે એટલે એમાં સહજ આનંદ મળશે સહજ આનંદની સાથે ઘરમાં બાળકો જે રિયાઝ કરશે તો એક એવું વાતાવરણ બનશે અને એ વાતાવરણથી ઘરમાં શાંતિ પ્રસરશે સાથે સાથે ઘરના જે વ્યક્તિઓ છે એ દરેક વ્યક્તિઓને જે તણાવ છે એ તણાવ ઓછો થશે કારણ કે ઘરમાં બાળકો જે શીખતા શીખતા રિયાઝ કરશે અને આપણે સંતોના રિયાઝના વિડીયો જોયા કે કેટલી શાંતિ પ્રસરે મેં પોતે પણ અનુભવેલું છે બીજું કે મને સંગીત આવડતું હતું એટલે હું ભગવાન મને અહીં ખેંચી લાયા આ તાજો દાખલો છે અને સાથે સાથે સંતોના ખોળામાં બેસવાનું મળ્યું આથી વિશેષ તો શું હોય પણ એ માત્ર ને માત્ર સંગીત આ સંગીત દ્વારા કલાઓ દ્વારા મોટા મોટા સદગુરુઓના ચરણોમાં સાનિધ્યમાં મને બેસવાના અનેક લાહવા મળ્યા છે હવે એનાથી સ્વાસ્થ્ય માટેની વાત કરું તો આપણા આદરણીય પૂજ્ય બાબુ કાકા ડૉક્ટર બાબુકાકા એ શરૂઆતમાં જ્યારે મારે એમની મુલાકાત થઈ અને ત્યારે એ કોક ભાઈને પેરાલિસિસ હતો અને મોઢાની તકલીફ હતી તો એમને ડૉક્ટરે પ્રિસ્ક્રાઈબ કર્યું હતું કે ભાઈ આ ભાઈને આ એ ઈ ઉ આવું બધું ગવડાવો તો એ જલ્દી બોલતા થશે અને કાકા મને એમની સાથે લઈ જતા હતા હવે અત્યારે નામ તો મને યાદ નથી પણ એ મને સાથે ગાડીમાં લઈ જાય અને ત્યાં હું તાનપુરો ચાલુ કરું અને પછી હું ગઉં આકાર કરાવું એમ બી પેલા ભાઈ ધીરે ધીરે કરે અને ઘણો ફેર પડી ગયો પછીથી તો મને ખ્યાલ નથી કારણ કે હું તો જતો રહું એટલે કહેવાનો મતલબ એવી રીતે મારી પાસે એક સિત્તેર વર્ષના ભાઈ આવેલા કાકા અને એમને ડૉક્ટરે કહેલું કે શ્વાસની તકલીફ છે તમે થોડું સંગીત ગાવ કે તો ઘણો ફેર પડશે તો એ પણ મારી જોડે થોડું શીખેલા એટલે કહેવાનો મતલબ કે આ સ્વાસ્થ્યને ખૂબ અનુકૂળ આવતું હોય છે બીજું મારા જે બાળકો સંગીત શીખે છે એમને એક વિનંતી કરવાની છે કે સંગીત જ્યારે બી તમે રિયાઝ ચાલુ કરો ત્યારે ભગવાનને અને તમારા જે ગુરુજી છે એ બંને નજર સમક્ષ રાખો હું પોતે પણ સ્વામીજીને જ્યારે અહીં શીખવાડવા આવતો ત્યારે ભગવાનને પ્રાર્થના કરતો કે સૂક્ષ્મ સ્વરૂપે મને શીખવાડજો અને હું સાચું શીખવાડું શકું એવી પ્રેરણા આપજો અને આજે પણ હું મારા રિયાઝ દરમિયાન સૌથી પહેલાં મારા ગુરુજી અને ભગવાનને પ્રાર્થના કરું છું એ સૂક્ષ્મ સ્વરૂપે મને મદદ કરજો કારણ કે આ એમની છે આપણું નથી કશું જ એટલા માટે બાળકોને પણ મારી વિનંતી કે સતત ભગવાનને સાથે રાખજો તો બે ફાયદા થશે વ્યસન મુક્ત રહેશો કારણ કે આ કલાઓ એવી છે કે રવાડે ચડાવી દે કોઈ કોઈ વખત પણ હું આશા રાખું કે એવું નહીં થાય કારણ કે બધા એવી સારી એકેડેમીમાં તૈયાર થવાના છે કે ખૂબ મહેનત કરે અને ખૂબ આગળ વધે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ બંદનમ શરણ્યમાત્મા નિવેદનમ નવધ ભક્તિમાં કીર્તન ભક્તિને બહુ ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે અને શ્રી હરિએ પણ નાદ નારદ ઋષિને કીર્તન શક્તિની મહત્તા સમજાવવા કહ્યું હતું તિષ્ઠામી વૈકુંઠે યોગી નામ હૃદયે ન મદભક્તા યત્ર ગાયંતી તત્ત તિષ્ઠામી નારદ હે નારદ હું વૈકુંઠમાં રહેતો નથી યોગીઓના હૃદયમાં રહેતો નથી પરંતુ જે ભક્ત કીર્તન સંગીતથી મારા ગુણગાન કરે છે ત્યાં હું વસવાટ કરું છું એટલે આ સીધો સંબંધ ભગવાન સાથે આ સંગીત જોડે છે તો ફરી પણ એક વખત સર્વેને વિનંતી કે આ યાત્રા જે છે સંગીતની યાત્રામાં હજુ પણ વધુ ભક્તો જોડાય આમાં કોઈ ઉંમર હોતી નથી આમાં કોઈ ઉંમર હોતી નથી કે ભાઈ નાનપણથી જ શીખાય સાહીઠ વર્ષે શીખાય પાંસઠ વર્ષે શીખાય ચાલીસ વર્ષે શીખાય કોઈ ઉંમર નથી માત્ર એક આશ્રય રાખવાનો મારે ભક્તિ કરવી છે ભક્તિ માટે જ છે અને આપણે વેદો પણ જોઈએ છે અનેક વેદો ના બધા એને ગાન કર્યું કહેવાય વેદો વાંચાય એવું કોઈ નહીં કહે પણ વેદોનું ગાન કર્યું એવું કહેવાય કારણ કે વૈદિક પરંપરા છે આ આપણી એટલે હું બહુ વિદ્વાન નથી પણ મને જેટલું નોલેજ છે મારા ગુરુજીએ જેટલું આપ્યું છે અને એ નોલેજ દ્વારા આપને હું વિનંતી કરું છું કે બધા જ આ યાત્રામાં જોડાય અને આ યાત્રાના જે ગુરુજનો છે જે એન્જિન સ્વરૂપે છે ત્યાર પછી એના આપણે મુસાફરો જે છે એ મુસાફરો દિન પ્રતિદિન વધતા જાય અને હું એવી આશા રાખું કે આ ટ્રેન આ યાત્રા આ કલાની યાત્રા લોયાધામના તમામ સ્ટેશનો ઊભી રહે અને તમામ સ્ટેશનોએ પેસેન્જરો વધતા જ જાય કલાકારો વધતા જ જાય એવી હું શુભેચ્છા પાઠવી અને હું એ વિરબો છું જય સ્વામિનારાયણ